સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે ત્યારે તલોદ અમારા સહયોગી પાર્થ જોડાયા છે અને સીધા જઈશું ત્યાં જ અને ત્યાંના પ્રશ્નોને જાણવાની કોશિશો કરીશું. નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત નગર ચર્ચામાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. દર્શકો મિત્રો, વીટીવીની ટીમ આવી પહોંચી છે તલોદ શહેર નગરપાલિકાની અંદર, કારણ કે સ્થાનિક સ્વરાજ્યનું બુંગલ ફૂંકાઈ ગયું છે, ચૂંટણીનું બુંગલ ફૂંકાઈ ગયું છે, રાજકારણ ગરમાયું છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. એક સાઈડ શાસક પક્ષ પોતાની સત્તા જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યું છે તો વિપક્ષની અંદર સત્તા મેળવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. બંને સાઈડથી ગરમાગરમીનો માહોલ છે. જો વાત કરીએ તલોદ નગરપાલિકાની અંદર, તો તલોદ નગરપાલિકામાં ગઈ વખતે જયારે 7 વોર્ડ હતા, 3 સભ્યોવાળી સીટ હતી, 7ની અંદર 21 સીટમાંથી 14 સીટ ભાજપના હસ્તક ગઈ હતી, જયારે માત્ર 7 સીટ એ કોંગ્રેસના પક્ષે ગઈ હતી. જયારે હવે જે પરિણામ છે, હવેની જે વસ્તુ છે, એમાં 6 વોર્ડ છે અને 24 સીટો છે, તો એ સીટો ઉપર સંગ્રામ જામી ગયો છે. હવે જોવાનું એ છે કે કોણ આવશે, સત્તા કોના હાથમાં આવશે, શાસક પક્ષ પોતાની સત્તા જાળવી રાખવામાં સક્ષમ બનશે કે પછી પરિવર્તનની લહેર જોવા મળશે. સાથે જ વાત કરીએ કે હાલ તલોદ નગરપાલિકાની અંદર રૂલિંગ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી છે. સાથે જ વાત કરીએ તો ક્યાંક એક બળવાની પણ એક ચીમકી ખૂબ જ જોવા મળી હતી, ક્યાંક પક્ષ પલટો પણ જોવા મળ્યો. સાથે જ વાત કરીએ કે આપણી સાથે ભાજપના ખૂબ જ હોદ્દેદારો આપણી સાથે હાજર છે. અશોકભાઈ શાહ, જેઓ મહામંત્રી ભાજપના છે, દીપાબેન સોની, જેઓ મહિલા મોરચાના પ્રમુખ છે, સાથે જ ગુણવતભાઈ શાહ, સંગઠન પ્રમુખ છે, રાય પટેલ, જેઓ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ છે. તો આ સાથે જ કોંગ્રેસના પણ મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. એમાં વાત કરીએ તો અરવિંદભાઈ પટેલ, જેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ છે, નરેન્દ્રસિંહ સોલંકી, જેઓ ઉમેદવાર છે, આ વખતેની ચૂંટણીના ઉમેદવાર છે, રાજેશભાઈ શાહ, જેઓ પણ આ વખતે નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર છે, સાથે હર્ષદભાઈ શાહ, પૂર્વ ઉપપ્રમુખ છે, નીતાબેન શાહ, મહિલા કોંગ્રેસ પ્રમુખ. તો આ તમામે તમામ મહાનુભાવો આપણી સાથે જોડાઈ ગયા છે નગર ચર્ચાની અંદર. વાત કરીશું અને હવે સીધા જઈશું, કારણ કે એક ભારતીય જનતા પાર્ટીનો એક એજન્ડો રહ્યો છે, સૌનો સાથ સૌનો વિકાસ. ખરા અર્થમાં સૌનો વિકાસ થયો છે કે નહીં, સીધા જ આ પ્રશ્નને લઈને જઈશું સીધા કોંગ્રેસ પાસે. આપનું શું કહેવું છે કે સૌનો સાથ સૌનો વિકાસ વાળી સરકારે બધાનો વિકાસ કર્યો છે? પોતાનો જ વિકાસ કર્યો છે, કારણ કે તલોદ નગરપાલિકાની અંદર જોવા જઈએ તો 23.80 લાખ ના ખર્ચે જયારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ગટરની મંજૂરી મળેલી, તો જયારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું તો એ કામગીરી એમના હાથે ચાલુ થયેલી. તો મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો પીસીસીનું બી કામ થયેલું નથી, વત્તા ગટરો ઉભરાય છે ઘણી જગ્યાએ, એવી પણ પ્રોબ્લેમો આવેલા છે. પછી રોડની વાત કરી, રોડની અંદર રાતોરાત કામ થયેલા છે ઘણી જગ્યાએ, તો રાતે ટોલોમો માલ નાખી અને પાથરવામાં રોડ બનાવવામાં આવેલા છે, એટલે ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા મળેલો છે. તો કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, રાતોરાત કોઈ મંત્રી આવવાના, કોઈ મુખ્યમંત્રી આવવાનો હોય કે કોઈ નેતા, મોટો નેતા આવવાનો, તો રાતોરાત રોડ રસ્તા બનતા હશે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે તલોદની જે પબ્લિક છે, તલોદના જે સ્થાનિક લોકો છે, જે પાયાની સુવિધાઓ કહીએ, રોડ રસ્તા, ગટર, પાણીની સુવિધા, શૈક્ષણિક સુવિધા, સાથે જ એક સંરક્ષણ, એક સુરક્ષાની સુવિધાને પણ એક મોટું મહત્વ ગણવામાં આવતું હશે. તો આ સાથે સીધા જ ભાજપ પાસે જઈશું અને જે રીતે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે માત્ર પાયા વિહોણા સૌનો સાથ સૌના વિકાસમાં માત્ર ખાલી ભારતીય જનતા પાર્ટીનો જ વિકાસ થયો છે, બીજા કોઈનો વિકાસ નથી થયો, એ આક્ષેપને લઈને સીધા ભાજપ પાસે જઈશું. શું કહેવું છે આ આક્ષેપને લઈને, માત્ર ને માત્ર ભાજપનો જ વિકાસ, માત્ર કોઈનો નહીં? હમણાં તમે સાંભળ્યું ને ભાઈએ કીધું કે રોડ થયેલા છે, અમારા ભાજપના શાસનમાં આ જે રોડ રસ્તા એમણે કબૂલ્યું કે રોડ થયેલા છે, 60 કરોડના કામ થયેલા છે. પેલા ખાડા ખૈયા એ રીતના ચાલતું હતું, એટલા ગામજનો ત્રાસી ગયા હતા, ગટર યોજના નથી, રોડ રસ્તા પાણીના પાયાના પ્રશ્ન અમારી સરકારે પૂરા કર્યા છે, એમણે કબૂલ્યું છે કોંગ્રેસ વાળાએ. સાથે જેવો પણ આક્ષેપ કર્યો છે કે એમણે કબૂલ્યું, એના સાથે બીજો એ પણ આક્ષેપ કર્યો છે કે ગટરો ઉભરાઈ રહી છે, પાયાની સુવિધાઓ નથી. હવે તમે એમને આક્ષેપ કરો ગટર ઉભરાઈ રહી છે, આપ આપણે બજારમાં ચાલો, ગટર ઉભરાયેલી બતાવો અમને, આક્ષેપ કરવા સહેલા છે પણ હોય તો બતાવો. તો જે રીતે જોવા મળી રહ્યો છે આક્ષેપો થઈ રહ્યા છે, પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે કે આક્ષેપો કરવા સહેલા છે. જો આક્ષેપોની વાત કરીએ, શું કહેવું છે કે જે કોંગ્રેસ પાર્ટી છે, કોંગ્રેસ કેવી રીતે આ વખતે આક્રમક જોવા મળશે? સૌનો સાથ સૌનો વિકાસની વાતો હતી તો પછી
સામાટે બળવો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીમાં, સામાટે 6 સભ્યો છૂટા પડીને એમનાથી અલગ થઈ ગયા. બધાનો વિકાસ હતો તો અને કરોડોની વાતો કરતા વિકાસની એમને ખબર જ નથી કે જ્યારે 5 વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે 23 કરોડની ગટર લાઇન મંજૂર થઈ હતી અને એમાં જ જે ગટર લાઇનમાં રોડ નવા જે તૂટવામાં આવે એ મંજૂર કર્યા હતા 60 કરોડના ખર્ચે. એ તો 5 વર્ષે બી હજુ પૂરા નથી કરી રહ્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો. ફક્ત લડવા અને રાતોરાત રોડ બરાથી આવી જાય એની જ રાહ જોઈને બેઠા હોય છે બધા કોર્પોરેટરો. અને એના માટેની લડાઈ છે. કરોડો લાખો રૂપિયાનો ખર્ચો બગીચામાં કર્યો છે. અહીંયા કોઈ જગ્યાએ તમને કઈ દેખાતું હોય પૈસાનો ખર્ચ સારું હોય, બગીચાની અંદર પાછળ સામે લાઇબ્રેરી હોલ બનાવેલો છે, હજુ ઉદઘાટન વગર પડી રહ્યો છે. કરોડોના ખર્ચે શોપિંગ સેન્ટર જે કોંગ્રેસ શાસનમાં બનાવવા આવ્યું હતું આજ સુધી એનું ઉદઘાટન પણ કરી નથી શક્યા. 7 વર્ષથી એની મંજૂરી પણ નથી લાવી શક્યા. અહીં નગરથી માંડીને પાર્લામેન્ટ સુધીની એમની સરકાર છે, શું કરશે એ લોકો? અહીં બેઠા બેઠા રોડના કામો મટીરિયલ ગણવામાં જ વ્યસ્ત છે, બીજું કોઈ કાર્યક્રમ ખૂબ જ મોટા આક્ષેપો થઈ રહ્યા છે કે માત્ર ને માત્ર કટકી માટે રાતોરાત રોડ કેવી રીતે બનાવવા એ માત્ર ભાજપ ભારતીય જનતા પાર્ટીને ખબર છે. સીધા આક્ષેપો થઈ રહ્યા છે કે જે લાઇબ્રેરી બનાવવામાં આવી એનું ઉદઘાટન નથી થયું, ઘણા બધા જે ખાતમુહૂર્ત હવે કોંગ્રેસ પક્ષે જે આક્ષેપો કર્યા છે પાયા વિહોણા છે. જે આપણે સ્પોર્ટ સંકુલ બનાવ્યું છે માન્ય જયસિંહભાઈ ઉદઘાટન કર્યું અને આજે કાર્યરત છે, એમણે એવો આક્ષેપ કર્યો છે કે બગીચો કોંગ્રેસના સમયમાં સૂકો ભંઠ બની ગયો હતો આજે, અને એ ભાજપની નગરપાલિકા આવ્યા પછી આજે પ્રજાનો ઉપયોગ બન્યો, માણસ એનો લાભ લેતો હશે. બીજો એમને એવો આક્ષેપ કર્યો કે રોડો બનાવવા ભ્રષ્ટાચાર કર્યો છે, આ કર્યો છે. તો નગરપાલિકાએ, દલોદ નગરપાલિકાએ આ 5 વર્ષમાં 60 કરોડના કામ કર્યા છે. નગરપાલિકાએ ગટર લાઇનનું કામ પૂર્ણ કર્યું, પછી નગરપાલિકાએ પાણીની વ્યવસ્થા પૂરી કરી અને આખા નગરની અંદર 8 કરોડના ખર્ચે રોડ પૂરા કર્યા. અને એ રોડની બંને બાજુ અમે જયારે નવી નગરપાલિકા બનાવી જઈ રહ્યા છીએ ત્યારે બંને બાજુ પ્યોર બ્લોક લગાવવાના છીએ અમે, અને નગરને ડસ્ટ ફ્રી બનાવવાના છીએ અમે. આ તો માત્ર કાગળ ઉપરના કામોની વાત થઈ, પણ જે એક મોટો આક્ષેપ જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો કે બળવાખોરી, કે ભાજપના સભ્યો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા 6 સભ્યો જે બળવાખોરી કરી એના માટે શું કહેવું? હવે ભારતીય જનતા પાર્ટીનું જયારે 5 શાસન શરૂ થયું ત્યારે 2.5 વર્ષ ખૂબ સરસ કામ થયું, 2.5 વર્ષમાં મોટા કામો કર્યા. ત્યાર પછી જયારે મહિલા સીટ આવી ત્યારે કોંગ્રેસ પ્રેરિત આયોજન હતું. કોંગ્રેસનો તો ધંધો જ છે કે બળવા કરાવવા, ભાજપ વાળાને એ કરવું અને નગરમાં જે કંઈ પણ થાય એવું કરવું, એ કોંગ્રેસ વાળાનો ધંધો જ છે આ વસ્તુ. અને કોંગ્રેસ વાળાએ પ્રલોભન આપી અને અમારા માણસોને થોડાક ભરમાયા, નાના ભોળા માણસો કદાચ હશે તો ભોળવાઈ ગયા, પણ 1 મહિનામાં કોંગ્રેસ ગયા પછી કોંગ્રેસે એમના એવા લુગડા ખેંચ્યા પૈસા માટે, રાત્રે ઊંઘવા પણ નતા દેતા, પૈસા 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 કરીને લુગડા ખેંચ્યા હતા. એટલે એ અમારા 100 ગુરુમાં પાછા આવ્યા અને 2.5 વર્ષ પૂરા કર્યા અને સારામાં સારો વિકાસ અમે કર્યો છે નગરપાલિકામાં. તો જે રીતે વાત કરીએ કે ક્યાંક કોંગ્રેસ જે ભાજપના જે સભ્યો હતા એમણે બળવો કર્યો, બળવા કર્યા પછી ભાજપ ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કર્યા પછી ફરીથી મેન્ડેટ આપ્યા, તો આ ભારતીય જનતાનું ક્યાંક એક બેવડું વલણ પણ જોવા મળી રહ્યું છે. ભારતીય જનતાનું બેવડું વલણ નથી, ભારતીય જનતા પાર્ટીને જે ખરેખર ખ્યાલ આવ્યો કે આપણા કાર્યકર્તાઓને કોઈક અન્યાય થયો હતો અને એના કારણે પોતાના હક ભાગે લડ્યા હતા અને એ જયારે જાણતા અને પછી ત્યાર પછી એમને વિધાનસભામાં અને દલોદ નગરપાલિકામાં ખૂબ સારું કામ કર્યું અને એનું કદર કરીને પાર્ટી એમને ટિકિટ આપી છે અને 100% ભાજપ જીતશે. ભાજપ 24 માંથી 21 સીટો લાવી અને સત્તા ગ્રહણ કરવા માટે જઈ રહી છે. તો જે રીતે વાત કરીએ દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું એક આશ્વાસન છે, ભારતીય જનતા પાર્ટીનો એક દાવો કરી રહી છે કે 24 માંથી 21 સીટો ભારતીય જનતા પાર્ટીના હસ્તક જશે, પણ એ તો આવનારો સમય જ બતાવશે. પણ નગર ચર્ચાની અંદર હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો અને પછી ફરીથી જોઈશું પ્રતિ આક્ષેપો ને આક્ષેપો માત્ર એક નાનકડા વિરામ બાદ. વિરામ આપનું ફરીથી સ્વાગત છે. નગર ચર્ચાની અંદર, નગર ચર્ચામાં વીટીવીની ટીમ આવી પહોંચી છે તલોદ નગરપાલિકાની અંદર. તલોદ નગરપાલિકાની અંદર શાસક પક્ષ અને કોંગ્રેસ પક્ષના આક્ષેપ પ્રત્યે આક્ષેપો વચ્ચે રાજકારણ ખૂબ જ ગરમાયું છે.
ભાજપે જે રીતે આક્ષેપો કર્યા કે માત્ર ને માત્ર કોંગ્રેસની એ નીતિ રહેશે કે બળવાખોરો કરો લાલચ આપીએ માત્ર ને માત્ર કોંગ્રેસની નીતિ રહેશે એ પ્રશ્નને લઈને એ આક્ષેપને લઈને સીધા જઈશું મહિલા મોરચાના પ્રમુખ સાથે અને તેમને પૂછીશું કે જે રીતે ભાજપે જે આક્ષેપ કર્યા છે ભાજપ આક્ષેપ કરી રહ્યું છે કે માત્ર ને માત્ર કોંગ્રેસની આ નીતિ જ રહેલી હશે કે લોભામણી જાહેરાતો આપી લોભામણી વસ્તુ કરવી અને પક્ષની અંદર ખેંચવા કોઈ દિવસ એવું બને જ નહીં કોઈના લોભમાં કોઈ આવતું નથી જયારે અમારે આમ જનતામાં હું તમને કહું છું કે આજ 5 વર્ષથી ચૂંટણી આવે છે બીજેપી સરકાર કોઈ દિવસ પાણી આવ્યું નથી પૂછી જો બધા સાક્ષીમાં છે બધાને અને કોઈ દિવસ અમારા વોર્ડ નંબર 4 માં રોડ બી નથી કે કેમ કે માણસ નથી રહેતા તે જાનવર થોડા રહે છે એમને વોટ લેવા આવો ને તો પેલા વિચારવું જોઈએ કઈ જગ્યાએ અમે જઈએ છીએ એટલું તમને ધ્યાન રાખવું જોઈએ દરેકને પૂછો કોઈ બી એમ કે વોર્ડ નંબર 4 માં રોડ થયો છે પાણી આવે છે અને જયારે નગરપાલિકાનું ઇલેક્શન આવ્યું તો અમે લોકો ઉપર ફ્લેટમાં રહેતા હોઈએ તો નીચે આવીને ઢાંકણા ખોલી ખોલીને ફોટા પાડે છે તો ભાઈ પાણી આવે છે કે નથી આવતું તો તમારે ઇલેક્શન આવ્યું ત્યારે તમને ટાઈમ મળ્યો 5 વર્ષથી તમે એ લોકો ક્યાં સુઈ ગયા હતા તો હમણાં એક પાણી જઈ સગવડ નથી કરી શકતા તમે બીજું શું કરવાના છો એક વિચારવા જેવું છે સાથે જે રીતે વાત કરી રહ્યા છે કોંગ્રેસના મહિલા મોરચાના જે પ્રમુખ છે આક્ષેપો કર્યા કે પાણી નથી આવતું પણ બેન તમે એક શિક્ષક છો શિક્ષક તરીકેની જો વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી તરફ ભાજપ દ્વારા કેવા પ્રકારે બેટી બચાવો બેટી પઢાવોની વાતો થઈ રહી છે શિક્ષણની અંદર કેવી નીતિઓ અપનાવવામાં આવી રહી છે સાથે સંરક્ષણની વાત કરીએ કે એક મહિલા માટે તલોદની અંદર કેવા પ્રકારની સંરક્ષણની નીતિઓ જોવા મળી રહી છે હવે જો જે ટાઈમે જે થવાનું હોય તો થાય છે એવું કઈ નથી કે આ સરકાર આવે તો જ થાય એ તો કોઈ બી સરકાર કરશે અમારી સરકાર તો અમારી સરકારે કામ કર્યું જ છે અત્યાર સુધી ને દરેક બેટી બચાવ થવું છે કઈ જગ્યાએ બેટી બચાવશે બતાવો તો ખરા કોઈ લેડીઝનો સવાલ નથી કોઈ કોઈ બધા અંદર અંદર ટિકિટો માટે કેટલું ઝઘડા મને તો મેન્ડેટ બી મળેલું છે ટિકિટ માટે જયારે એમને તો અંદર અંદર ઝઘડા કરી કઈ મેન્ડેટ લેવા પડશે અમારામાં એવું છે જ નહીં કોંગ્રેસમાં એટલે અમારે તો ટિકિટો બધા 45 મળેલી જ છે તો અમારે અંદર અંદર ઝઘડા ઝઘડી ખેંચે તો ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે પણ ક્યાંક મહંત અંશે એક સ્વીકારવાની પણ એક વાત આવી રહી છે કે શિક્ષણોની અંદર માત્ર ભાજપની પણ કોંગ્રેસ સરકાર હોય તો પણ આ નીતિઓ તો ચાલવાની જ છે જે થવાનું હશે એ થવાનું છે પણ ક્યાંક અંદર એક વસ્તુ એક સ્વીકારવાની પણ એક વૃત્તિ સામે આવી રહી છે પણ આને લઈને સીધા ભાજપના મહિલા મોરચાઓ સાથે જઈશું સાથે જાણીશું કે જે રીતે જે વાત કરીએ કે આક્ષેપો થઈ રહ્યા છે કે વોર્ડ નંબર 4 ની અંદર કે જે રીતે ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર 4 ની અંદર પીવાનું પાણી નથી આવતું આ તમામે તમામ મુદ્દા પર એક મહિલા જયારે આક્ષેપ કરતી હોય છે ત્યારે શું કહેશો ના ખોટી વાત છે હું પોતે 4 નંબરમાં જ રહું છું અને સવારે 7 થી 8 વાગ્યા સુધી કમ્પ્લેટ પણ કમ્પ્લેટ બધી જગ્યા એવું તો છે નહીં એના ઘરના બાજુમાં જ મારી સોસાયટી છે ત્યાં બી પાણી આવે સવારે 7 થી 8 વાગ્યા સુધી કમ્પ્લેટ પાણી આવે છે પૂરા પ્રેશર થી બીજા માળ સુધી પાણી ચડે છે તો આ સાથે જ આ પ્રશ્ન લઈને સીધા આપણે જઈશું નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સાથે આપને પૂછવા માંગીશ કે જે રીતેના આક્ષેપો થઈ રહ્યા છે કે વોર્ડ નંબર 4 ની અંદર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે પાણીની કોઈ વ્યવસ્થા નથી પીવાનું પાણી નથી મળી રહ્યું એવા આક્ષેપો જયારે એક મહિલા દ્વારા કરવામાં આવતા હોય ત્યારે શું કહેવું વોર્ડ નંબર 4 માં પાણીનો પ્રશ્ન કોઈ છે જ નહીં ફૂલ પાણી આવે છે ગંદકીની સામ્રાજ્યની વાત કરે છે તો અત્યારે અમે લોકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે મહિને 3 લાખ રૂપિયા એને ચૂકવવામાં આવે છે દરેક જગ્યાએ ગામમાં દરેક જગ્યાએ વોર્ડમાં ગલીએ ગલીમાં રોડ રોજ સવારે રસ્તાઓ સાફ થાય છે એટલે એમાં એ આક્ષેપો પાયા વિહોણા છે બિલકુલ પાયા વિહોણા તો જે રીતે વાત કરીએ કે નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે વાત કરી કે જે માત્ર કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એ માત્ર પાયા વિહોણા છે પરંતુ વાસ્તવિકતા શું છે વાસ્તવિકતા કેવી રીતે સામે આવશે કારણ કે માત્ર કોંગ્રેસ એ આક્ષેપબાજી કરશે શાસક પક્ષ ભાજપ છે એ પોતાનો પક્ષ બચાવવાનો પ્રયત્ન કરશે પણ મહત્વની વસ્તુ એ છે કે એક સ્થાનિક નાગરિક કે એક સ્થાનિક રહીશને એ તટસ્થ રીતે પોતાનો અભિગમ રજૂ કરી શકશે તો આ સાથે જ આપણે એક સ્થાનિક વ્યક્તિ પાસે એક છેવાડાના માનવી પાસે જઈશું કારણ કે મોદી નરેન્દ્ર મોદીની એક વાત છે કે માત્ર ને માત્ર છેવાડા આપણે હું પ્રવીણ ચંદ્ર રાવલ તલોદ ફોન નંબર તલોદ નો રહેવાસી છું અહીં તલોદ સાથે મારો 25 વર્ષનો નાતો છે તમારું ડિબેટ જે ચાલતું તેની અંદર મેં સાંભળ્યું બંને પક્ષોની વાતો મેં સાંભળી પણ એક આમ નાગરિક તરીકે તલોદની જો વાત કરવામાં આવે તલોદની જો વાત કરવામાં આવે 5 વર્ષમાં બૂમો મારા છે ભાજપ સરકાર મેં વિકાસ કર્યો છે વિકાસ કર્યો એટલી બધી હદે વિકાસ કર્યો છે ને આ લોકોએ કઈ એની પાછળ ક્યાંક એવો પણ આક્ષેપ એવો સુર ઉઠી રહ્યો છે તમે ઉમેદવાર છો ના ના મારી વાઇફ છે હું નથી એટલે કોંગ્રેસ માંથી તમારા પરિવાર માંથી કોંગ્રેસ માંથી કોક ઉમેદવાર રાજકારણ માં તો હોય જ નહીં સવાલ જ નહીં તો વાત કરી રહ્યા છે જે રીતે મેં અભિગમની એક વાત કરી કે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર આક્ષેપો કરશે પણ સ્થાનિક વ્યક્તિ પાસે જઈશું સ્થાનિક વ્યક્તિ પાસે જઈશું સ્થાનિક વ્યક્તિ પોતાનો અભિગમ રજૂ કરશે તો જે
જે રીતે વાત કરી કે છેવાડાના માનવી પાસે જઈશું. સ્થાનિક શું લાગી રહ્યું છે કે વિકાસ થયો છે? મારું નામ રૂપાજી કાબાજી પગી છે. હું તલોદમાં 60-70 વર્ષથી રહું છું અને જીઈબી નો કર્મચારી છું. મારા એરિયામાં હું તમને વાત કરું, અમારે ત્યાં રોડ રસ્તા નાખી ગયા છે, પણ કાલ્પનિક રોડ રસ્તા નાખી ગયા છે. ચોમાસામાં તમે જુઓ તો મારે પેન્ટ, ચોમાસામાં તમે જુઓ બજારમાં તલોદમાં તો મારે પેન્ટ લઈને ઊંચા લઈને શાકભાજી ખરીદવા જવું પડે. આવી પરિસ્થિતિ હોય તો શું કરું? આમાં શું કરું? પેન્ટ લઈને આમ ઊંચા કરીને શાકભાજી ખરીદવા બજારમાં જવું પડે? આ વિકાસ કહેવાય. તો ક્યાંક એક જે બુઝુર્ગ વ્યક્તિ છે, એક આપણા જોડે એક સિનિયર વ્યક્તિ છે, એનો એક આક્ષેપ છે કે માત્ર વિકાસ એ કાગળ ઉપર દેખાય છે, માત્ર એક નજીવા વરસાદ, થોડા ઇંચ વરસાદની અંદર પાણી ઘૂંટળે ચડી જતું હોય છે અને ઘૂંટળીએ પાણી ચડતા ખૂબ જ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એને લઈને આપણે પૂછીશું, ભાજપના એક હોદ્દેદાર સાથે જઈશું અને આપણે વાત કરીશું કે જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે, સ્થાનિક વ્યક્તિના આક્ષેપો થઈ રહ્યા છે કે થોડા વરસાદની પાણી ઉભરાઈ જાય છે, વરસાદની અંદર રસ્તાઓ ચોક થઈ જાય. અત્યારે હાલ મેટર લાઈનો બનાવી છે એટલે થોડોક પ્રોબ્લેમ છે, પણ હવે જે પાણી આ નિકાલનો ને એની વ્યવસ્થા ભાજપ સરકારે ખૂબ સરસ કરી છે, આપણે એને એનો પ્રોબ્લેમ ઘટી જશે સાહેબ. તો જે રીતે હોદ્દેદાર કરી રહ્યા છે કે નવી ગટર લાઈન હોવાથી આ પ્રશ્ન છે, આ પ્રોબ્લેમ થોડો સમય માટે રહેશે, પણ શું આમ જનતાને એનાથી કોઈ મતલબ? આમ જનતા જ્યારે એક પ્રતિનિધિને ચૂંટતી હોય છે, સુખાકારી માટે ચૂંટતી, પણ ક્યાંક જયારે ભારતની વાત કે માત્ર નવી ગટર લાઈનોના કારણે આવો પ્રશ્ન રહેશે, એ ખૂબ જ એક ચિંતાનો પ્રશ્ન કહી શકાય. આ વસ્તુને લઈને આપણે કોંગ્રેસ પાસે જાણીશું કે શું કહેવું છે કે જે ભાજપ જયારે આ રીતની વાત કરે કે નવી ગટર લાઈનો હોવાને કારણે, નવી ડ્રેનેજ લાઈનો હોવાને કારણે આ પ્રશ્ન સર્જાશે, તેને શું કહેશો? ગટરની વાત પહેલા હું એમ કહું કે ચાર વસ્તુ કીધી, રોડ પાણી બળવો કોંગ્રેસ પેરી કહેતા હોય તો 20 વર્ષમાં જ એમનું શાસન કેટલી વખત આવીને એકાઈ વખતે સ્થિર શાસન આપ્યું છે? 1998 થી અત્યાર સુધી 3 વખત એકાઈ વખતે સ્થિર શાસન આપ્યું છે, પૂછો પહેલા. એક બીજા નંબરમાં રોડની વાત કરે છે, અત્યારે મારી સાથે ચાલો, ફક્ત ચાર પીપળા પાણી લઈને આવે ને, પાણી ચાર દાડા સુકાતું હોય રોડ બનાવ્યા પછી તો આપણે, તમે કહેશો એ તમારી જોડે અહીંયા એને જોડે એ કરવા તૈયાર છે. ત્રીજું એમ કે રોડ નું પાણી નાખ્યું, પાણીની નર્મદાની પાઇપ નાખ્યા પછી તાત્કાલિક વિકાસ બતાવવા ખાતર એટલું હલકું મટીરિયલ છે, અમારી સોસાયટીમાં પાઇપ 3 દાડા સળગ તૂટે, આજે નર્મદાની પાઇપમાં પાણી આવતું નથી. પાણી વાત આવી અને તમે અને રસ્તા પર તમે મેં કીધું કે પાણી રોડ પર આવો, આજની તારીખમાં ખાલી 4 જ બેરલ પાણી લાવો, 4 દાડા સુકાતું હોય, અને માત્ર અહીંના જે રૂબરૂ છે બધાને ફોન બી કરે છે પણ કોઈ એનો જવાબ છે નહીં. પણ ભાજપનું એવું કેવું છે કે ગટર લાઈનો નવી નાખી છે એના કારણે આ પ્રશ્ન છે. ની વાત કરતા હોય જો બાજુડીની અંદર 1.5-1.5 વર્ષ પહેલા ગટરનું કનેક્શન આપ્યું, ગટર જો સાચી હોય સારી હોય તો જનતા સોસાયટી કેમ જોઈન નથી કરતા? પછી સોસાયટીમાં 1.5 વર્ષ દુઃખ નથી કરતા. જે રીતે વાત ખૂબ જ આવશે, આક્ષેપો થઈ રહ્યા છે. વાત કરીએ ગટરની વાત હોય, માત્ર 4 બેરલ નાખવાથી પણ પાણી સુકાતું નથી, કોંગ્રેસ તરફથી થઈ રહ્યા છે, શાસક પક્ષ એવું થઈ રહ્યો છે કે નવી ગટર લાઈનને કારણે આવી સમસ્યા રહેશે, પણ એક ખૂબ જ આ એક નિવેદન સ્થાનિક શકાય, પણ હાલ લગાડ છું માત્ર એક અન્ય પ્રતિ આક્ષેપ. સ્વાગત છે નગર ચર્ચાની અંદર. વીટીવીની ટીમ આવી પહોંચી છે તલોદ નગરપાલિકાની અંદર અને હાલ વીટીવી ટીમનો પ્રયત્ન છે કે તેનું સર્વેયુ નીકળવાનો, સર્વેયુ લેવાનો પ્રયત્ન છે. સાથે જ કોંગ્રેસ પણ એક આક્રમક સ્વરૂપની અંદર પણ જોવા મળી રહી છે. પરંતુ મહત્વ એ છે કે જે રીતે ભાજપે હાલ નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જે હોદ્દેદારો છે, એમનું નિવેદન એ હતું કે ક્યાંક નવી ગટર લાઈનો, નવી ભૂગર્ભ ગટર લાઈનો નાખવાને કારણે ક્યાંક ડ્રેનેજની જે સમસ્યા છે એ રહેતી હશે, પણ ક્યાંક આ નિવેદન સ્થાનિક વ્યક્તિઓ માટે ખૂબ જ એક ચિંતાજનક બનતું હશે. આ સાથે સીધા જ કોંગ્રેસ પાસે જઈશું અને જાણીશું કે આ રીતેના નિવેદન શું લાગી રહ્યું છે કે જે વિકાસની વાતો છે, શું મહત્વના જે મુદ્દા છે જે વિકાસના અંદર હોવા છતાં પણ નથી થયા? વિકાસ તો ખાલી વાતો છે, વિકાસ જેવું કઈ છે જ નહીં. અહીંયા ટ્રાફિકનો પુષ્કળ પ્રશ્ન છે, મોટામાં મોટો
टावर थी माताजी ना चौक सुधी अत्यारे तमे व्हीकल लेने जई नथी सकता गंदगी प्रश्न कोड रस्ता सफाई जो कई छे नहीं जे स्लम विस्तारों से त्या आज सुधी क्यारे दवाओं छंटकाव नथी करवामां आवतो ना कारणे त्या मच्छरों नो उपद्रव पहला वर्षो थी कोंग्रेस एक एक वक्त दवा छाटवामां आवती फॉग मशीन राखवामां आवता आ भाजपनी सरकार तो रोड सिवाय बीजू कई काम ज करती नथी अने एना आगेवानो सवार थी सोच सुधी कयो रोड बनावो रात्रे क्यारे बनाई देवो सवार थता थता तो पब्लिक ने रोड पर चालता करी देवी आ सिवाय बीजी कोई वात नथी गंभीर प्रश्नो गटर ना छे गटरनी कोई लाइनो कोई लेवलिंग करवामां आव्युं नथी फक्त जातो रातो रात फिट करीने जता रहेला छे आज उभराय छे गटरो गंदकी एटली बधी पुष्कर प्रमाणमां तमे त्यां जईने जाओ बीजी एक महत्वनी मुद्दो छे के आटला वर्षोना शासनमां तलोद नगरपालिकानी अंदर सरकार द्वारा क्यारे रहेणाक माटे गरीब माटेना मकाननी कोई सगवड नथी फक्त दर वखते चूंटणी वखते भारतीय जनता पार्टीना आगेवानो पब्लिक માં જઈ જઈને ફોર્મ ભરાવે છે કે અમે તમને મકાન આપીશું પાંચ વર્ષ પહેલા ફોર્મ ભરાયા હતા એનું આજે શું થયું તો આજે ફરીથી ચૂંટણી આવી ત્યારે આજે ફોર્મ ભરાવા નીકળ્યા છે તો ક્યાં કે આજ સુધી એક પણ મકાન બનાવીને આપ્યું હોય કોઈને સહાય આપ્યો હોય તો બતાવો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ફક્ત વાતો કરે છે ફક્ત કોઈ કામ તો કરતા નથી આપનું આપનું શું કહેવું મારા મિત્રો ભાઈ કહે છે કે તલોદમાં બહુ વિકાસ કર્યો છે બહુ જ વિકાસ કર્યો છે વિકાસની એટલી બધી હદ મૂકી છે ને એના પાછળ કેટલો વિનાશ વર્યો છે તેમને ધ્યાન જ ક્યારે જ નથી બસ વિકાસ 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 રોડ તૈયાર કરવાનો 72 કલાકનો ચેક આપવાનો અને છઠ્ઠા સાતમા દિવસ રોડના બે ટુકડા હોય એવા તેમના વિકાસ છે તલોદ બજારના વેપારીઓ ગણો લારી ગલ્લા વાળાઓ ગણો નાના કેબિનદારી વારંવાર આ લોકો રજૂઆત કરી છે પોતાની પડતી તકલીફો માટે કોઈ પણ એક્શન નથી લઈ શક્યા આજે કેટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે તલોદ દિવસે દિવસે પરિસ્થિતિ તલોદના વેપાર ધંધા પણ પડી ભાગ્યા છે આ પરિણામના કારણે તો જે રીતે વાત થઈ રહી છે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે વિકાસના નામે માત્ર કાગળ ઉપર જોવા મળ્યા છે રોડના બે ટુકડા થઈ જતા હોય છે કેમ કરીને રોડ બનાવવા પરંતુ એક વ્યવસ્થિત વસ્તુ નથી જોવા મળતી એક સુનિશ્ચિત જે વિકાસ છે તે જોવા નથી મળતો ભાજપના હોદ્દેદાર સાથે વાત કરીશું કે કોંગ્રેસે જે આક્ષેપો કર્યા એના વિશે શું કહેવું કોંગ્રેસે જે આક્ષેપો કર્યા પહાવી ઉણા છે કોંગ્રેસે જયારે ઘરનું ઘર યોજના આપવાની હતી ત્યારે કરોડો રૂપિયા ઉઘરાઈને લોકોને લોલીપોપ આપી હતી જયારે ભારતીય જનતા પાર્ટીએ 2022 સુધીમાં દરેક ગરીબને મકાન પાકું મકાન આપવાની યોજના બનાવી છે અને ભારતીય જનતા પાર્ટીની તલોદ નગરપાલિકામાં પાકા મકાન આપવા માટે એજન્સીની દિશા એજન્સી નામની કંપનીને નિમણૂક થઈ ગઈ છે અને હવે જયારે અમે નગરપાલિકા બનાવી જઈ રહ્યા છીએ ત્યારે આ પાંચ વર્ષમાં તમામ ગરીબોને પાકા મકાનો અમે આપીશું તો જે રીતે વાત કરી રહ્યા છે ભાજપ એક આશ્વાસન આપી રહ્યું છે કે ગરીબ લોકોને મકાન આપીશું ઘરનું ઘર આપીશું એક સાઈડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘરનું ઘરની વાત કરી રહ્યા છે સાથે સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્ય એવી વાત વડાપ્રધાન કરી રહ્યા છે પણ કોંગ્રેસનો આક્ષેપ છે કે ગંદકીનું સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે ફોગ નથી છાંટવામાં આવતા જે સ્લમ વિસ્તાર છે એની અંદર કોઈ દરકાર નથી લેવામાં આવતી આવા મોટા મોટા જે આક્ષેપો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે ભાજપ શું કરી રહ્યું છે હવે કોંગ્રેસનો આક્ષેપ તદ્દન પાયા વીણો છે ફોગ મશીનનો ઉપયોગ જનરલી ચોમાસામાં થતો હોય છે અને નગરપાલિકાએ એક એજન્સીને નિમીને દિવસમાં બે વાર આખા નગરને સફાઈ કરવામાં આવે છે રાત્રે રોડ પણ સાફ કરવામાં આવે છે અને એક પણ જગ્યાએ આજને પણ હું વીટીવી માધ્યમને જણાવું છું કોઈ પણ વિસ્તારમાં જઈને આવો કોઈ પણ જગ્યાએ સ્લમ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ એવું ગંદકીનું સામ્રાજ્ય નહીં જોવા સિવાય કે કોઈ જગ્યાએ એકાદ બે ટુકડા બાદ કરતા સંપૂર્ણ સ્વચ્છ નગર છે અમારું અને ભાજપ વીટીવીએ જે એવું કીધું કે ભાઈ અમે મકાનો માટે લોલીપોપ આપી રહ્યા છે એ તદ્દન ખોટી વાત છે નગરપાલિકાએ દિશા એજન્સીને નિમણૂક કરી છે અને આગામી પાંચ વર્ષની અંદર 100% મકાનો અમે આપવાના છે પાકા મકાનો 100% મકાનો આપવાની વાત થઈ રહી છે શું ખરેખર આ મકાનો ગરીબ માણસોને મળશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે કે એ અંગે પૂછીશું કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સાથે વાત કરીશું ને એમને પૂછીશું કે શું લાગી રહ્યું છે કે ભાજપે જે રીતે આ વાત કરી છે શું ભાજપે જે મકાનો આપવાની વાત કરી આશ્વાસન આપ્યું છે કે ખરેખર આપશે અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ એમને આશ્વાસન આપ્યા વગર રહેવી નથી કોઈ જગ્યાએ અને અમારા ગામની વાત કરો તો ગામમાં જે અમના પક્ષો હતા એકાદાજી વોર્ડ નંબર 2 માં અને અમારા વિસ્તારમાં જે રોડ બન્યો નથી પાંચ વર્ષ છો
કેટલા 5-4-2024 માં ગટર લાઈન બનાવી છે, આજ સુધી મોય રોડ નું ટેકવા નથી. સારું જેવું એ મળતું નથી, સારું એકાદ ટેક્સ કીધો નહીં તો એના નેતાઓ ને નાખી જાય છે. તો મારો શું કામ આ 5-6 વર્ષ અમે કઈ રીતે કાઢો છે એ તમારો વિચાર કરવાનો રહ્યો. ભાજપ આવી સરકાર, ભાજપ તો વાયદા જ કરે છે અને ભાજપ બાઘરા પણ આવે છે, બીજું કશું કરતું નથી. તો ખૂબ જ મોટો આક્ષેપ, ખૂબ જ મોટો આક્ષેપ કહી શકાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા દ્વારા કરવામાં આવ્યો, કે એક આગેવાન દ્વારા કરવામાં આવ્યો, કે ભાજપ બાગડા પાડી રહેશે, કોઈ વિકાસના કામો નથી થઈ રહ્યા. આ તમામે તમામ મુદ્દા ઉપર ફરીથી ચર્ચા કરીશું, પણ હાલ રોકાઈશું માત્ર એક નાના વિરામ માટે. આપનું ફરીથી સ્વાગત છે. નગર ચર્ચાની અંદર વાત કરી રહ્યા છે તલોત નગરપાલિકાની અંદર. 17 ફેબ્રુઆરીએ ઇલેક્શન અને ત્યારબાદ 19 ફેબ્રુઆરીએ જે ઉમેદવારો છે તેમનું ભાવિ નક્કી થશે, સાથે જ એક પક્ષનું પણ ભાવિ નક્કી થશે કે કોણ સત્તા રૂટ કરશે ને જનતા કોના ઉપર સત્તાનો કળશ તોડશે. પણ જે અત્યારની જો વાત કરીએ, હાલ રાજકારણ ખૂબ જ ગરમાયું છે, માહોલ ખૂબ જ ગરમ થઈ ગયો છે. સાથે વાત કરીએ કે એક વ્યક્તિ પોતાની વાત કરી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ જે રીતે આક્ષેપો કરી રહ્યું છે કે સામાજિક જે જરૂરિયાતના જે પ્રશ્નો છે એની કોઈ સુવિધા નથી મળી રહી. ભાજપના જે કાર્યકર્તા સાથે વાત કરીશું ને જાણીશું કે ભાજપ દ્વારા જે એક વાત કરવામાં આવી રહી છે કે સુવિધાની વાતો છે, જે સગવડો છે, જે પાયાની સુવિધા છે, શું પૂરી પાડવામાં આવી રહી છે, ભાજપ શું કરી રહ્યું છે, ભાજપ ખરા અર્થમાં એને વિકાસ કર્યો છે. સાહેબ, જનતા પાર્ટીનો મોસ્ટ નગરપાલિકા 101 થી 100 વર્ષ બરોબર સાહેબ. એક નંબરના વોર્ડમાં 2-4 સીટો કોંગ્રેસની હોય તો 4 ભાજપની હોય, તો એક પટેલ ના હોમો પટેલ જુઓ, દરબાર ના હોમો દરબાર જુઓ, હરિજન ના હોમો હરિજન જુઓ સાહેબ. આ રીતે 20 વર્ષથી ભાજપનું ઘર બનશે સાહેબ, કોંગ્રેસ કેમ આવશે? એનો વિકાસ નહીં થયો, એના કારણે તો એક તરફ ટિકિટો વેકવાય છે. 3 નંબર ને 1 નંબર માં પૈસે થી વેકવાતા ફૂટી ગયેલા છે, તો લોકો લાઈન દોરી થી ટિકિટો વેકવાય છે. મુદ્દાની વાત છે, 20 વર્ષથી ચોપડો કાઢો સાહેબ, નગરપાલિકામાં તપાસ કરો તો 5 જોડિયા આવશે. 1 નંબરમાં તો 1 નંબર અત્યાર સુધી હું કર્યું 2039 વોટ છે સાહેબ, અને 3 નંબરમાં 2170 વોટ છે સાહેબ. તો 3 નંબર ને 1 નંબર મિલી વખત તું સભાપતિ, હું સભાપતિ, તું વાયરન, હું વાયરું, તો 1 નંબર 3 નંબર ની અંદર પટેલ નો દરબાર આવ્યો કોંગ્રેસ નો, તો બીજેપી નો આવે કે ના આવે. અને 1 નંબર ની અંદર ના વોર્ડમાં ખાલી 3 દરબાર ની 1 હરિજન ની સીટ આવી, અને કોંગ્રેસમાં 1 પટેલ, 1 દરબાર, 1 લેડીઝ અને 1 હરિજન. તો આ ગેરવેચ્યા ટિકિટો વેચીશ કે પૈસે થી ફૂટી ગયેલા છે. ખૂબ જ એક મોટો આક્ષેપ ભાજપના જ કાર્યકર્તા દ્વારા કે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3 માં કેમ સામ સામે ઉમેદવારો ગોઠવવામાં આવતા હોય છે એ ખબર નથી પડી રહી. શા માટે વોર્ડ નંબર 1 માં હંમેશ માટે કોંગ્રેસ આવે છે, શા માટે વોર્ડ નંબર 3 માં કોંગ્રેસ આવે છે, પંજો જ આવે છે માત્ર, કમળ કેમ નથી ખીલતું? શું 20 વર્ષથી આ ટિકિટો માત્ર ખાલી વેચવામાં આવે છે કે સમરસ કરવામાં આવે છે? ખૂબ જ મોટો આક્ષેપ એક ભાજપના કાર્યકર્તા દ્વારા, ભાજપ પાસેથી જેનો જવાબ માંગીશું. શું કેવું છે? તમારા જ કાર્યકર્તાએ જે આક્ષેપ લગાવ્યો છે, તમારા જ કાર્યકર્તાની એક વાત છે, એમના દિલની અહીંયા વડાળ એમને જે નીકાળી છે, શું કેવું? હવે સાહેબ, હું એક વાત કરું, અમારા કાર્યકર્તાની વાત કરું છું. હવે અમારા કાર્યકર્તાને દુખે પેટ ને કુટે માથું એવી સ્થિતિ છે એમની. એમને પોતે વોર્ડ નંબર 1 માં ટિકિટ માંગી હતી, પાર્ટીએ કોઈ કારણસર એમને અન્યાય કર્યો હશે, કદાચ નહીં આપ્યો હું માની લઉં છું. પણ વોર્ડ નંબર 1 ની અંદર છેલ્લા 15-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ની આપતી, એક મિનિટ, કીર્તનભાઈ એક મિનિટ. ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આ વખતે વિતરણ કરેલું છે એમાં સમીકરણો, જ્ઞાતિ સમીકરણો ધ્યાનમાં આપીને ટિકિટો આપેલી છે. અને આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં 100% ભારતીય જનતા પાર્ટી તલોદ ગામમાંથી જીતશે. ભારતીય જનતા પાર્ટીએ તલોદ ગામની અંદર આજથી આટલા વર્ષોના ઇતિહાસની અંદર સૌથી વધારેમાં વધારે રૂપિયાનો વિકાસ કર્યો હોય. આક્ષેપ એ થઈ રહ્યો છે કે ટિકિટો વેચવામાં આવી રહી છે, આક્ષેપ એ થઈ રહ્યો છે કે શું કામ વોર્ડ નંબર 1 ની અંદર ભાજપ નથી આવતું, શું કામ? કારણ કે સામ સામે ગોઠવણ કરવામાં આવે છે કે શું? અરે એમનો જે આક્ષેપ છે કદાચ માની લઈએ સાચો છે, ચલો એમને માની લઈએ સાચો છે. પરંતુ આ વખતે જે ટિકિટોનું વેચણી કરવામાં આવી છે એમાં કોઈ પણ પ્રકારે ગેરગોળમેલ થયો નથી. અને આ વખતે 100% ભાજપ આવશે, વોર્ડ નંબર 1 માં ભાજપ આવશે. તો જે રીતે રાજકારણ ગરમાયું છે, એક છેલ્લો પ્રશ્ન કોંગ્રેસે પૂછી લઈશું કે શું લાગી રહ્યું છે આ વખતેની ચૂંટણીમાં, શું લાગી રહ્યું છે? આ વખતની ચૂંટણીમાં
ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કોર્પોરેટરો ફક્ત ને ફક્ત ડિબેટમાં આવી શકે છે, પબ્લિક જોડે તો જઈ શકે તેમ નથી. તો જે રીતે કોંગ્રેસ દ્વારા કહ્યું કે જે રીતે ભાજપ માત્ર માત્ર ડિબેટમાં આવશે, પબ્લિક પાસે નહીં જાય, પરંતુ 17 તારીખે મતદાન થશે અને 19 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે જ નક્કી થશે કે કયો પક્ષ સત્તારૂઢ કરે છે. હાલ નગર ચર્ચામાં લઈશું એ આપણાથી વિદાય, કારણ કે સમયની એક મર્યાદા નડતી હોય છે. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.